समाचार विस्तार थी धोरण 12 सामान्य प्रवाहनु 55.55% परिणाम आव्यु छे। गुजराती माध्यमनु 54.03% परिणाम आव्यु छे अने अंग्रेजी माध्यमनु 77.37% परिणाम आव्यु छे। आ वखते विद्यार्थीनीए बाजी मारी छे, गत वर्षने सरखामणीए ओछू परिणाम आव्यु छे। सूरतना नानपुरमां ब्लाइंड केन्द्रनु 100% परिणाम आव्यु छे। सौथी वधु परिणाम डांग जिल्लामां आव्यु छे। સૌથી ઓછું પરિણામ મહીસાગરના લુણાવાડા કેન્દ્રનું છે। છોટાઉદેપુર જિલ્લામાં પણ ઓછું પરિણામ આવ્યું છે। અમદાવાદ શહેરનું 61.89% પરિણામ, અમદાવાદ ગ્રામ્યનું 61.14% પરિણામ, રાજકોટ જિલ્લાનું 60.84%, વડોદરા જિલ્લાનું 57.19% અને સુરત જિલ્લાનું 67.42% પરિણામ આવ્યું છે। 100% પરિણામ ધરાવતી 206 શાળા છે। 451 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે। 8245 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો છે। 30306 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ મળ્યો છે। 63241 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ મળ્યો છે। 74.78% વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે। 63.71% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। રાજ્યની 36 શાળાઓનું પરિણામ 100% ઓછું આવ્યું છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.75 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। તો પરિણામ આવતા જ વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે। રાજકોટ જિલ્લાનું 60.84% પરિણામ જોવા મળ્યું છે। વડોદરા જિલ્લાનું 57.19% પરિણામ જોવા મળ્યું છે। સુરત જિલ્લાનું 67.42% પરિણામ જોવા મળ્યું છે। આજ અંગે વધુ વિગત આપવા માટે અમારા સંવાદદાતા સુરતથી પ્રજ્ઞેશ અમારી સાથે લાઈવ જોડાયા છે અને રાજકોટથી ગૌતમ ભેડા અમારી સાથે લાઈવ જોડાયા છે। સુરતની વાત કરીએ પ્રજ્ઞેશ, તો સુરતમાં કેટલા ટકા પરિણામ આવ્યું છે? વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, હવે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ આ વિશે શું કહી રહ્યા છે? જે બિલકુલ સુરતની વાત કરીએ તો સુરતમાં જે પ્રમાણે 67% પરિણામ આવ્યું છે, ફરી એક વખત સુરતે A1માં બાજી મારી છે। 143 જેટલા વિદ્યાર્થીઓ સુરતના જે A1માં આવ્યું છે અને આ સાથે સમગ્ર રાજ્યમાં કેન્દ્ર વાઇઝ જે પરિણામ આવ્યું છે તે કેન્દ્ર એમાં સુરતનું જે બ્લાઇન્ડ અંધજન શાળાનું જે કેન્દ્ર છે તે કેન્દ્રનું 100% પરિણામ આવ્યું છે। એટલે કહી શકે કે સુરત માટે ફરી એક વખત પરિણામ છે તે ખુશીની લહેર લાવ્યું છે અને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહમાં છે, વિદ્યાર્થીઓ ખૂબ જ જોશમાં દેખાઈ રહ્યા છે। ખાસ કરીને જે ઉત્સાહ વિદ્યાર્થીઓનો દેખાઈ રહ્યો છે તે ખૂબ જ આનંદ એમના મોઢા પર દેખાય છે, કેટલા ખુશ છે તે વિદ્યાર્થીઓ। અને આપણે વિદ્યાર્થીઓ સાથે જ વાત કરીશું, રિઝલ્ટ આવ્યું છે આજે, કેટલા ખુશ છો ને શું કહેશો? બહુ જ ખુશ છીએ, અમને આશાદીપ તરફથી સફળતા મળી, બહુ જ સારી વાત કહેવાય, અમે બહુ જ ધન્ય છીએ કે આશાદીપમાંથી ભણ્યા। ખાસ કર ક્યારના તમે લોકો ડાન્સ કરી રહ્યા છો, ગરબા કરી રહ્યા છો, કેટલી મજા આવી રહી? બહુ મજા આવી, આજે બહુ એક્સાઇટિંગ છે બધા, અને બસ તમારું શું રિઝલ્ટ આવ્યું છે ને કેટલા ખુશ છો? ફ્રેન્ડ સાથે ફૂલ ધમાલ થઈ રહી છે। મારો રિઝલ્ટ 92% આવ્યો છે, આજે હું બહુ જ ખુશ છું કેમ કે આખા વર્ષની મારી મહેનતનું મને આજે ફળ મળ્યું છે, એ પણ આચાર્ય વિદ્યાલયમાં ભણીને, એટલે ખૂબ જ ખુશ છું। તમે શું કહેશો, કેવો માહોલ છે, બધા સાથે એન્જોય કરી રહ્યા છે, રિઝલ્ટ આવ્યું છે, ગરબા વાગી રહ્યા છે, શું કહેશો? ખૂબ જ આનંદ થાય છે કે મારા 90% આવ્યા છે અને સ્કૂલમાં ખૂબ મહેનત કરી એટલે આ એનો પરિણામ આવ્યું છે। તમે શું કહેશો, કેટલા ખુશ છો, કેટલી મજા આવી રહી છે, બધા સાથે એન્જોય કરી રહ્યા છો? અરે બહુ જ મજા આવી, કારણ કે A1 આવ્યા છે ઘણા સ્ટુડન્ટોને અને નથી આવ્યા એ પણ તે મોજ કરે છે અત્યારે। મેમ તમે શું કહેશો, કેટલી મજા આવી રહી છે, બધાની સાથે પેરેન્ટ્સ બી જોડાયા છે, બાળકો પણ છે, શું કહેશો?
બહુ જ મજા આવી રહી છે. અમારો રિઝલ્ટ છે એ ધારા પ્રમાણે આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો બધા રિઝલ્ટ નો કેટલો એન્જોય કરી રહ્યા છે. બીજી બાજુ મારી પાછળ તમે જોઈ શકો છો કઈ રીતે ગરબા યંગસ્ટર છે તે અત્યારે જે આપણી ગુજરાતની ટ્રેડિશન પ્રમાણે ગરબા છે ફૂલ એન્જોય કરી રહ્યા છે છોકરાઓ. કારણ કે ધોરણ 12 નું આજે 12 કોમર્સ નું જે પરિણામ આવ્યું છે તેને લઈને વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ છે અને તેને ખુશીનો માહોલ અત્યારે આ સુરતની સ્કૂલમાં દેખાઈ રહ્યો છે. ગરબા થઈ રહ્યા છે, ડાન્સ થઈ રહ્યા છે, મીઠાઈ એકબીજાને ખવડાવાઈ રહી છે, તમામ લોકો એન્જોય કરી. આપણે સ્ટુડન્ટો સાથે જ વાત કરીશું, ખાસ કરીને કેટલા ખુશ છો આજે રિઝલ્ટ આવ્યું? ખુશીનો માહોલ છે, અહીંયા માહોલ જામી ગયો છે અને મજા આવી રહી છે. શું કહેશો, કેટલી મજા આવી રહી છે? બહુ મજા આવી રહી છે. આજે રિઝલ્ટ આવ્યું છે ને મજા કરી રહ્યા છો, શું કહેશો? ખૂબ જ આનંદ છે. અમારી સ્કૂલનો નંબર આવ્યો છે, દર વર્ષે આવે છે, આ વર્ષે પણ અમને ખૂબ જ આનંદ છે. અમે પ્રાઉડ ફીલિંગ થાય છે કે અમે આ સ્કૂલમાં છીએ. બિલકુલ, જે પ્રમાણેનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે મારી પાછળ, જે સેલિબ્રેશનનો માહોલ છે એ સેલિબ્રેશન સતત દેખાઈ રહ્યો છે. મેમ તમારી સાથે વાત કરીશ, ફરી એક વખત સારું રિઝલ્ટ આવ્યું છે, વિદ્યાર્થીઓ મજા કરી રહ્યા છે, શું કહેશો? આશાદીપ ઓલવેઝ રોક્સ, ગમે ત્યારે, એવરી ટાઈમ, એવરીવે, એવરી સિચ્યુએશન. શિક્ષકો પાછળ, શિક્ષકોની પાછળ ખૂબ જ મહેનત કરે છે અને વિદ્યાર્થીઓ પણ અને વાલીઓ પણ એટલો જ સપોર્ટ આપે છે, એટલે આશાદીપ ઓલવેઝ રોક્સ. જી બિલકુલ, જે પ્રમાણેનો માહોલ છે, જે પ્રમાણેનો માહોલ છે તેને જોતા કહી શકાય કે જે વિદ્યાર્થીઓ છે તેમનામાં જે ઉત્સાહ છે, તેમની જે ખુશી છે એ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. કારણ કે જે પ્રકારેનું પરિણામ આવ્યું છે, સુરતે ફરી એક વખત 143 A1 સાથે ફરી બાજી મારી છે. ખાસ કરીને કે જ્યારે સમગ્ર રાજ્યમાં 250 A1 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા અને તારે 143 જેટલા વિદ્યાર્થીઓ સુરતના છે અને ખાસ કરીને જેટલા પણ કેન્દ્ર છે તે કેન્દ્રમાંથી સુરતનું એક કેન્દ્ર બ્લાઇન્ડ સ્કૂલનું કેન્દ્ર છે તેનું 100% પરિણામ આવ્યું છે, એટલે ખૂબ જ ઉત્સાહની વાત છે. અને જે ઉત્સાહવાળા ચહેરા ખાસ અહીંયા દેખાઈ રહ્યા છે, આપણે અન્ય સાથે વાત કરીશું, રિઝલ્ટની સાથે રિઝલ્ટ આવ્યું છે ને તમે લોકો આનંદ કર્યા, શું કહેશો? રિઝલ્ટ ખૂબ જ સારું આવ્યું છે. આશાદીપ ગ્રુપ સ્કૂલ પોતાની મહેનત, મેનેજમેન્ટ, પોતાના ગ્રુપ ખૂબ જ આનંદિત છે અને આવું નવું રિઝલ્ટ દર વર્ષે દેતા રહે છે. બિલકુલ, આપણી સાથે વિદ્યાર્થીઓ પણ છે, એમની સાથે વાત કરીશું. કેટલા ખુશ છો આજે રિઝલ્ટને લઈને? બહુ જ ખુશ છીએ અમે, કેમ કે મહેનતનું ફળ આજ મળી જ ગયું અમને. તમે શું કહેશો, કેટલી આજે રિઝલ્ટ આવી ગયું છે, આનંદ થઈ રહ્યો છે, બધા ગરબા રમી રહ્યા છો સાથે, શું કહેશો? બહુ જ મજા આવે છે અમને, અમારો જે મહેનત કરી ત્યાંનું પરિણામ મળી ગયું છે. જી બિલકુલ, જે પ્રમાણે યંગસ્ટર મારી પાછળ તમે જોઈ શકો છો ગરબા કરીને સેલિબ્રેશન કરી રહ્યા છે, તમામ લોકો એક જ વસ્તુ કહી રહ્યા છે કે તેઓ બહુ ખુશ છે અને આજે જે તેઓની આખા વર્ષની જે મહેનત હતી તેનું જે પરિણામ આવ્યું છે તેને લઈને વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે ખાસ કરીને. અને તે ઉત્સાહ આજે સમગ્ર સુરતની જે સ્કૂલોના સારા પરિણામ છે તમામ સ્કૂલોમાં અત્યારે ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે. જી ચોક્કસ, આપ જોડાયેલા રહેશો અમારી સાથે. ગૌતમ ભેડા પણ રાજકોટથી લાઈવ જોડાયા છે. ગૌતમ, રાજકોટમાં કેવો માહોલ છે, વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ શું કહી રહ્યા છે, કેટલું પરિણામ આવ્યું છે અને આગળ હવે શું ગોલ?
બે મહિના ની અંદર કઈ રીતે આપ રિવિઝન કરતા હતા, કઈ રીતે તૈયારીઓ કરતા હતા? પરીક્ષાને એક બે મહિના પહેલા હું દરરોજ 6-7 કલાક ભણતો હતો અને મારા શિક્ષકો અમને ક્વેરી સોલ્યુશન નું સેશન રાખતા હતા અને અમને ખૂબ સારી રીતે મહેનત કરાવીને અમે આજે સારું પરિણામ લાવી શક્યા છીએ. ચોક્કસથી આભાર ગૌતમ અને પ્રજ્ઞેશ સમગ્ર માહિતી આપવા બદલ. તો ફરીવાર આપને જણાવી દઈએ કે 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. શાળાઓમાં ઉત્સવ જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ક્યાંક ડીજેના તાલે તો ક્યાંક ગરબાના તાલે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ ઝૂમી રહ્યા છે. બસ હવે પરિણામ લઈને હવે આગળની કારકિર્દી આગળ વધારશે. જે દિવસની વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ રાહ જોઈને બેઠા હતા તે પરિણામ સામાન્ય પ્રવાહનું જાહેર થઈ ચૂક્યું છે. આજે 12 કોમર્સનું જે પરિણામ આવ્યું છે આ 55.55% પરિણામ આવ્યું છે અને એની અંદર દર વખતની જેમ આ વખતે પણ દીકરીઓ મેદાન મારી ગઈ છે. છોકરાઓ કરતાં 10% જેટલું વધારે સારું પરિણામ સફળતા દીકરીઓએ પ્રાપ્ત કરી છે એનો મને આનંદ છે અને દીકરાઓને પણ આમાં વધારે મહેનત કરવા હું મારી એક વિનંતી કરું છું. સાથે સાથે આ વખતે 100% શાળા જે પરિણામ લાવતી હતી એ શાળા ગયા વખતે 81 હતી અને આ વખતે 206 શાળા 100% પરિણામ લાવી છે એટલે એનો પણ એક સુધારો એટલો સારો થયો છે એનો પણ આનંદ છે અને શિક્ષણ ક્ષેત્રે વધારે ને વધારે સારા પરિણામો આવે એવા અમારા અથવા તો અમારા કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહના પ્રયાસો છે એને હું અભિનંદન આપું છું.